ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું વાવાઝોડું. વાવાઝોડાનો લેન્ડફોલ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ ધપી રહ્યું છે. વાવાઝોડું જખૌથી 70 કિલોમીટર દૂર. વાવાઝોડું સમુદ્ર તટ પર પ્રતિ કલાક 60-70 કિલોમીટર ઝડપે ફૂંકાયો ભારે પવન. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત. વાવાઝોડાની સ્થિતિની મુખ્ય સચિવ અને અધિકારી સાથે કરી ચર્ચા. અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે કરી ચર્ચા. રાતના સમયે પણ બચાવ કામગીરી કરવા તંત્રને સૂચના. વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત. બિપરજોય વાવાઝોડાની સ્થિતિ વિશે કરી ચર્ચા. કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની સહાયતાની ખાતરી. ગીરના સિંહોની સ્થિતિ વિશે પણ મેળવી માહિતી. બિપરજોયના પગલે આવતીકાલે શાળા અને કોલેજમાં રજા. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, નવસારી, સુરત જિલ્લાની શાળા અને કોલેજમાં રજા. રાજકોટ, જામનગર જિલ્લાની શાળા કોલેજોમાં પણ રજા લંબાવાઈ. વાવાઝોડાના કારણે તમામ જિલ્લાના વહીવટીતંત્રને લીધો નિર્ણય. દ્વારકામાં ગુરુરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી બચાવ કામગીરીમાં જોડાયા. સૈન્યના જવાનો સાથે ધરાશાયી થયેલા વીજપોલ હટાવાયા. અધિકારીઓને જલ્દીથી બચાવ કામગીરી અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની સૂચના. કચ્છમાં બિપરજોય વાવાઝોડાની જોવા મળી અસર. મુંદ્રાના ટુંડા ગામ પાસે ફૂંકાયો ભારે પવન. ભારે પવનના કારણે પતરા ઉડ્યા હતા. લેબર કોલોની અને આસપાસ ઉડ્યા હતા. માંડવીમાં બિપરજોય વાવાઝોડાની અસર. માંડવીમાં મેરીટાઈમ બોર્ડની જેટી પર ભારે પવન. તોફાની પવન સાથે સતત ઉછળી રહ્યા છે મોજા. દરિયાના પાણી જેટીની અંદર ફરી વળ્યા. કચ્છમાં અધિકારીઓએ ઘરની બહાર ન નીકળવા લોકોને કરી અપીલ. પવનની ગતિ વધશે તો કાંઠા વિસ્તારમાં ભારે નુકસાનની શક્યતાઓ. કચ્છમાં ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. વીજ કંપનીના 2 ટ્રાન્સફોર્મરને નુકસાન. નલિયામાં 60 વીજપોલ અને 30 વૃક્ષ પડી ગયા છે. કચ્છમાં નવલખીમાં ભારે પવન ફૂંકાતા અનેક વીજપોલ પડી ગયા. વીજ વિભાગના કર્મચારીઓએ વીજપોલ લગાવવાની કામગીરી શરૂ કરી હતી. જેસીબીની મદદથી નવા થાંભલા નાખીને વીજ પુરવઠો પુનઃસ્થાપન કરવાની શરૂઆત કરાઈ છે અને ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. બિપરજોય વાવાઝોડાને લીધે કચ્છમાં એક પેટ્રોલ પંપને નુકસાન. નખત્રાણા કોટડામાં મકાનના પતરા ઉડ્યા હતા. માંડવીમાં ભારે પવનના કારણે બેનર ધરાશાયી થયા હતા. કચ્છમાં અનેક ગામોમાં ઉડ્યા પતરા. ગ્રામ્ય વિસ્તારમાં મકાન નુકસાનની આશંકા. કચ્છના અબડાસા પંથકમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાન. પિથોરાનગર ગામે મકાનના નળિયા ઉડ્યા અને કાચા મકાન પડી ગયા છે. ગીર સોમનાથમાં પણ અસર અને મકાન ધરાશાયી. કોડીનારના મૂળ દ્વારકા બંદર પર દરિયાના મોજાથી મકાન પળવારમાં જમીનદોસ્ત થઈ ગયું. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. દ્વારકામાં ઓખાના જીએમબી પોર્ટમાં કોલસાના ઢગલામાં આગ. ભારે પવનના કારણે કોલસામાં ઘર્ષણ સર્જાતા લાગી આગ. ફાયર વિભાગના આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો. દ્વારકાના ઓખાના આરકે બંદર વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા. પાણીમાં લોકોના વાહનો અને સામાન ખેંચાયા. ઘૂંટણસામાં પાણી ભરાતા લોકોને હાલાકી. સમુદ્રમાં ભારે કરંટથી કાંઠા વિસ્તારમાં ભરાયા પાણી. દ્વારકામાં દરિયો ગાંડો તૂર. ભડકેશ્વર વિસ્તારમાં ભારે તોફાન. દરિયામાં 20-25 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન. કિનારા પર ખાસું નુકસાન. દ્વારકામાં સરકારી હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી. ફાયર વિભાગે વૃક્ષને હટાવીને રસ્તો ખુલ્લો કર્યો હતો. દ્વારકામાં 80થી વધુ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભારે પવનના કારણે અનેક બિલ્ડિંગના પતરા પણ ઉડ્યા હતા. દ્વારકામાં ફૂંકાયો ભારે પવન. નાગેશ્વર જ્યોતિર્લિંગ નજીક આવેલ વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થયું છે. દરિયાના કિનારે તેજ પવન ફૂંકાતા વૃક્ષ પડી ગયું છે. દ્વારકામાં ઓખામાં ચેટીની દિવાલ તોડી રોડ પર પહોંચ્યા દરિયાના પાણી. પવનની ગતિ વધતા ઓખાનો દરિયો તોફાની. દરિયાના મોજા દિવાલ તોડી રોડ સુધી પહોંચી ગયા હતા. દ્વારકામાં ઓખા જેટી પર ફરી વળ્યા પાણી. જેટીની દિવાલ તોડી રસ્તા પર આવ્યા પાણી. જેટી પર લાગરેલી 5 બોટ દરિયામાં ડૂબી. બોટને બચાવવા માછીમારો દરિયામાં કૂદતા નજરે પડ્યા હતા.
દ્વારકામાં ઓખા જેટી દરિયાએ ધારણ કર્યું હતું રૌદ્ર સ્વરૂપ. ઓખા જેટી પાસે લાંગરેલી બોટ ઊંધી પડી, બોટ પાણીમાં ગરકાવ થઈ ગઈ. દ્વારકાના મીઠાપુર ટાટા કેમિકલ્સ કંપનીના ગેટ પાસેના છાપરા ઉડ્યા હતા. વધારે પવનના કારણે લોકોમાં મચી અફરાતફરી. સદ્દસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અમરેલીના જાફરાબાદ બંદર પર ફૂંકાયો ભારે પવન. જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં 42 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. દરિયામાં ભારે કરંટથી ઊંચા મોજા ઉછળ્યા હતા. અમરેલીમાં રાજુલાના મોરંગી ગામ વાવાઝોડાથી પ્રભાવિત. ગામમાં 20 જેટલા મકાનમાં તારાજી, દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિ ઘવાયો હતો. ધોરાજીમાં પવનની ગતિ તેજ. જૂના ઉપલેટા રોડ પર કાચા મકાનને નુકસાન. ભારે વરસાદથી મકાન અને ઘરવખરી પલળી ગઈ. પશુઓના લીધે સુરક્ષિત સ્થળે ન જઈ શકતા લોકો પશુઓને રાખવાની તંત્રએ કોઈ વ્યવસ્થા ન કરી હોવાનો પણ આક્ષેપ. મોરબીમાં ભારે પવનના કારણે નવલખી રોડ પર આવેલા બરવાળા ગામ પાસે વીજપોલ નમી ગયા. વીજપોલ નમી જતા અનેક વિસ્તારમાં વીજળી પુરવઠાને અસર. આમરણ ગામે રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી. દ્વારકાના કલ્યાણપુરમાં ટંકારિયા ગામે વૃક્ષ પડી ગયું. તેજ પવન ફૂંકાતા 100 વર્ષના શિવ મંદિર પરિસરમાં આવેલ વૃક્ષને નુકસાન પહોંચ્યું હતું. જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટનાઓ સામે આવી છે. દ્વારકાના ખંભાળિયામાં તેજ ગતિથી પવન ફૂંકાતા અનેક વૃક્ષો પડી ગયા છે. શહેરમાં 26 જેટલા વૃક્ષો પડ્યા, જ્યારે કે જિલ્લામાં 71 વૃક્ષો પડી ગયા છે. તેજ ગતિથી પવન ફૂંકાતા વીજપોલને નુકસાન પહોંચ્યું છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 427 વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા છે. દ્વારકાના મીઠાપુરમાં ભારે પવનના કારણે વૃક્ષો પડી ગયા છે. કોલોનીમાં 6 જેટલા વૃક્ષ ધરાશાયી. સાથે HDFC બેંકની મીઠાપુર શાખાના પતરા ઉડ્યા હતા. દ્વારકા પાસે આવેલા અલખ ધાબા હોટેલના શેડ તૂટી ગયા. ભારે પવનના કારણે લાકડાના શેડ વળી હોટેલમાં તારાજી. વિપર્જોય વાવાઝોડાના કારણે બની હતી આ ઘટના. ભાવનગરમાં અલંગ શિપયાર્ડ બંધ. વાવાઝોડાના કારણે કોઈ નુકસાન ન થાય તે માટે લેવાયો નિર્ણય. ભારે પવનથી દરિયામાં લગાવાયા 3 નંબરના સિગ્નલ. ભાવનગરના મહુવામાં ઊંચા કોટડા નીચા કોટડા ગામે મકાનના નળિયા અને પતરા ઉડ્યા હતા. અંદાજે 10 થી 12 મકાનના પતરા ઉડ્યાની માહિતી. પતરા ઉડતા 3 થી 4 વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. મહુવા તાલુકાના 14 ગામોને એલર્ટ કરાયા હતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પરિસરમાં બનાવેલો ડોમ ધરાશાયી. ભારે પવનના કારણે દુર્ઘટના. ઘટનામાં કોઈ જાનહાનિ નથી. બનાસકાંઠાના નળાબેટમાં પ્રવાસન સ્થળે ભારે નુકસાન. સીમા દર્શન પોઈન્ટ પર સોલાર પેનલની પ્લેટ તૂટી ગઈ. અનેક થાંભલાઓ પડ્યા હતા. રણ વિસ્તારમાં ભરાઈ ગયા પાણી. બનાસકાંઠાના ડીસામાં પ્રચંડ વાવાઝોડા સાથે વરસાદની અસર. આખોલ 4 રસ્તા પાસે નવીન શોપિંગ કોમ્પ્લેક્સમાં ધાબાની દિવાલ ધરાશાયી. ઘટનામાં સદ્દનસીબે જાનહાનિ ટળી છે. બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરે જિલ્લા પોલીસ વડા સાથે વાવ મામલતદાર કચેરી કરી બેઠક. સીમાવર્તી ગ્રામ્ય વિસ્તારમાં કર્યું ડોર ટુ ડોર નિરીક્ષણ. વાવ, ભાંભર અને સુવિગામમાં સ્થિતિનો મેળવ્યો હતો ચિતાર. બનાસકાંઠામાં વાવાઝોડાએ પગલે ભારે તબાહી. ડીસા પાટણ હાઈવે પર રેલવે ફાટક પાસે રોડ પરનું હોર્ડિંગ પડી ગયું હતું. હોર્ડિંગ પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો પણ હતો. ભારે પવનના કારણે દીવના IN ખુખરી મેમોરિયલને નુકસાન પહોંચ્યું છે. મેમોરિયલની દિવાલ અને થાંભલા પડી ગયા છે. દીવમાં માછીમારને તંત્રના આદેશનું કર્યું ઉલ્લંઘન. દરિયામાં જવા પર પ્રતિબંધ હોવા છતાં માછીમારો દરિયામાં ગયા હતા. વાવાઝોડાના પગલે પોલીસે માછીમારો સાથે દરિયામાં ન જવા કરી હતી બેઠક. નડિયાદમાં મોસમનો મિજાજ બદલાયો. ડભાણ રોડ પર રિક્ષા પર વૃક્ષ ધરાશાયી. 2 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. શહેરમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા પાણીની ટાંકી રોડ પર પડી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. નવસારીમાં દરિયા ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. દરિયાકાંઠે ભારે મોજા ઉછળવાની સાથે પવનમાં વધારો. તંત્રની લોકોને દરિયાકાંઠે ન જવાની અપીલ. તંત્ર એલર્ટ. રાજકોટના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં 24 કલાક કાર્યરત કરાયું છે કામકાજ. બિપરજોય વાવાઝોડાને લઈને અને પ્રસૂતા મહિલાઓ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. સિવિલમાં ગાયનેક વિભાગમાં 40 જેટલા બેડ તૈયાર કરાયા હતા. 4 તબીબો અને નર્સિંગ સ્ટાફ ખડે પગે. મહિલાઓ માટે ઇમરજન્સી વાહનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
મોરબીમાં નવલખી પોર્ટ પરની દિવાલ ધરાશાઈ. પોર્ટ પર ચીમનીના કમ્પાઉન્ડમાં બનાવવામાં આવી હતી દિવાલ. લોકોને નવલખી બંદર પર નહીં આવવાની તંત્રની અપીલ. પોરબંદરમાં શેલ્ટર હોમની પ્રધાન કુંવરજી બાવળીયા લીધી મુલાકાત. સ્થળાંતર કરેલા લોકો સાથે કરી ચર્ચા. લોકોના જમવાની વ્યવસ્થા પણ કરી હતી. દ્વારકામાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, ગૃહપ્રધાને હર્ષદ, નાબદ્રા ગામ અને બંદરની કરી સમીક્ષા. આશ્રય સ્થાનની મુલાકાત કરી સ્થળાંતરિત કરાયેલા લોકોના ખબરદાર પૂછ્યા હતા. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ. વડિયા અને પીપાવાવ પોર્ટ વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. અનેક સ્થળોએ પાણી ભરાતા લોકોને હાલાકી. પીપાવાવ પાસે મીઠાના અગરોમાં પાણી ભરાઈ ગયા. વાવાઝોડાના પગલે પીપાવાવ પોર્ટ ખાલી કરાયું છે. પોર્ટના તમામ કર્મચારીઓને રજા આપી દેવાઈ છે. અમરેલીમાં બિપરજોય વાવાઝોડાની અસર સૌથી વધુ છે. નાગદરા ગામની શેલ નદીમાં ઘોડાપુર, રાજુલા અને જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ભાવનગરના મહુવા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. સેંદરડા, રાજાવદર, બોરડી, બેડા ભાણબડિયા સહિતના ગામડાઓમાં વરસાદ. સેંદરડા ગામ પાસેની નદીમાં આવ્યા હતા નવા નીર. જામનગરમાં કાલાવડ શહેર તેમજ તાલુકાના નવા ગામ, ધૂંધોલાજી, ઉમરાળા, હકુમતી, સરવાણિયા, મોટી વાવડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણ. ભારે પવન સાથે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. જૂનાગઢ પંથકમાં પણ વરસાદી વાતાવરણ. શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. શહેરના મોટીબાગ, મધુરમ, ઝાઝરડા રોડ વિસ્તારમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ખાસી હાલાકી. પાટણ જિલ્લામાં વરસાદી વાતાવરણ. જિલ્લાના રાધનપુર, સાંતલપુર, વારાહી, પાટણ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. જિલ્લાની તમામ શાળા કોલેજો 16 અને 17 જૂનની બંધ રાખવાનો આદેશ. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના ડીસા, ધાનેરા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ખાસી હાલાકી. બનાસકાંઠામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી. ડીસામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. તંત્ર એલર્ટ મોડ પર છે. માઉન્ટ આબુમાં પણ બિપરજોય વાવાઝોડાની અસર. ભારે પવન સાથે વરસાદ શરૂ. શહેરની તમામ શાળાઓમાં 2 દિવસ માટે રજા ડિક્લેર કરાઈ છે. ખેડા અને નડિયાદમાં વાવાઝોડાની અસર. પવન સાથે વરસાદ પડતા રોડ પર વિઝિબિલિટી ઘટી હતી. છેલ્લા 1.5 કલાકથી ધોધમાર વરસાદી વાતાવરણ. ખેડા જિલ્લામાં ડાકોરના પંથકમાં વરસાદી માહોલ. ભારે પવન સાથે ડાકોરમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. નવસારીમાં બિપરજોય વાવાઝોડાની અસર. ભારે પવન અને વરસાદથી વૃક્ષો ધરાશાયી. વાવાઝોડાથી જિલ્લામાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વિરમગામ અને માંડલ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. વિરમગામ શહેરમાં અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી. માંડલમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું કરાયું સ્થળાંતર. શેલ્ટર હોમમાં તમામ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદમાં પણ અસર વર્તાઈ છે. વસ્ત્રાલ, સુભાષ બ્રિજ, સર્કલ, જોધપુર, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં આજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ખોડિયાર નગર વિસ્તારમાં બેનર ધરાશાઈ. ભારે પવન ફૂંકાયા બાદ સર્જાઈ દુર્ઘટના. ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી. ગીર સોમનાથમાં સોમનાથ મંદિર 16 જૂને રહેશે બંધ. વાવાઝોડાના કારણે મંદિરના પ્રશાસનનો નિર્ણય. સોમનાથ દાદાની પૂજા અને અર્ચના રહેશે ચાલુ. ભાવિકોને ઘરેથી જ સોશિયલ મીડિયાના માધ્યમ પર દર્શન કરવા અપીલ. દ્વારકામાં જગત મંદિર 16 જૂને રહેશે બંધ. વાવાઝોડાના કારણે મંદિર પ્રશાસનનો નિર્ણય. મંદિરમાં પૂજા અને અર્ચના યથાવત રાખવામાં આવશે. યાત્રાધામ અંબાજી મંદિર 16 જૂને રહેશે બંધ. ભાવિકો માં દર્શન નહીં કરી શકે. વાવાઝોડાના કારણે મંદિર પ્રશાસને લીધો નિર્ણય. અમદાવાદમાં બિપરજોય વાવાઝોડાના પગલે 2000થી વધુ એસટી બસ કેન્સલ કરવાની ફરજ પડી છે. એસટી નિગમે બસની લગભગ 4300 ટ્રીપ કેન્સલ કરી છે. ગુજરાતના કોસ્ટલ બેલ્ટમાં જીઓ ફેન્સ લાગુ કરવામાં આવ્યું.
इफेक्टेड कोस्टल विस्तार में जती बसनु लाइव मॉनिटरिंग करी रोकवामां आवशे। बनासकांठामां बे दिवस शाळाओ रहेशे बंध। वावाझोडामां सतर्कताना भाग स्वरूपे निर्णय लेवायो छे। जिल्लानी तमाम शाळाओमां अपाई छे सूचना। कच्छमां कोटेश्वर महादेवनुं मंदिर बंध। बीएसएफना जवानोए मंदिर परिसरनो लीधो कब्जो। दरियानी नजीक लोको न जाय ते माटे सैन्यनो चुस्त बंदोबस्त। कोटेश्वर महादेव मंदिर बे दिवस बंध राखवामां आवशे। कच्छना नलियामां स्थळांतर करायेला लोकोनी मददे आवी सामाजिक संस्थाओ भोजना व्यापारीओए तमाम लोको माटे जमवाण माटे व्यवस्था करी हती। शेल्टर होममां रहेला तमाम लोकोने भोजन पीरसवामां आव्युं हतुं। રાજકોટના ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા આવ્યા અસરગ્રસ્તોની વહારે। લોકોની મદદ માટે મોબાઈલ નંબર કર્યો જાહેર। સ્થળાંતર કરાયેલા લોકોની રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। બિપરજોય વાવાઝોડાના પગલે કોંગ્રેસ પક્ષે પણ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે। કચ્છના 70% તાલુકામાં રસોડામાં ચાલુ કરાવી ફૂડ પેકેટ્સ બનાવવાના ચાલુ કરાયા છે। આ સાથે જિલ્લા કંટ્રોલ રૂમ પણ ચાલુ કરાયો છે। રાજકોટના ઉપલેટામાં ભાજપના કાર્યકર્તાઓ અસરગ્રસ્તની બહાર આવ્યા। સામાજિક સંસ્થાઓ અને ભાજપના કાર્યકર્તાઓએ તંત્રની સાથે ભોજનની વ્યવસ્થા કરી હતી। 800 જેટલા લોકો આશ્રયસ્થાનમાં રખાયા છે। ગીર સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટે અસરગ્રસ્ત વિસ્તાર માટે ફૂડ પેકેટ્સ તૈયાર કર્યા છે। 5000 જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે। જરૂર પડશે તો વધુ ફૂડ પેકેટ્સ બનાવવામાં આવશે। બિપરજોય વાવાઝોડાના કારણે સેવાભાવી લોકો અને સંસ્થાઓ મેદાનમાં। અમરેલીના વડિયામાં પટેલ સમાજની વાડીમાં 1000થી વધુ ફૂડ પેકેટ્સ બનાવવાની કામગીરી। અસરગ્રસ્ત જિલ્લામાં લોકોને પહોંચાડી દેવાશે ફૂડ પેકેટ્સ। પંચમહાલના ગોધરામાં સામાજિક સંસ્થાઓ અસરગ્રસ્તોની વહારે। સ્વામિનારાયણ મંદિરમાં ભક્તોએ ફૂડ પેકેટ્સ તૈયાર કર્યા। લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળે અસરગ્રસ્તો માટે 10000 ફૂડ પેકેટ્સ અને 5000 પાણીની બોટલ આવતીકાલ રાજકોટ મોકલવાની તૈયારી કરી છે। મહેસાણાના ઊંઝા એપીએમસીએ વાવાઝોડાના પગલે 5000 ફૂડ પેકેટ્સ તૈયાર કર્યા છે। તૈયાર ફૂડ પેકેટ્સને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવશે। જરૂર પડશે તો વધુ ફૂડ પેકેટ્સ બનાવવા માટે ટીમ તૈયાર છે। દ્વારકામાં વાવાઝોડામાં અસરગ્રસ્તોની મદદે આવ્યા વિવિધ સમાજના લોકો। ગોગડી બ્રાહ્મણ સમાજે અસરગ્રસ્તો માટે દવા ભોજન અને રહેવાની વ્યવસ્થા ગોઠવી આપી છે। હોસ્પિટલમાં તબીબની ટીમ સહિત 25 સ્વયંસેવકો તૈનાત રખાયા છે। જૂનાગઢના પરબધામમાં થનારો મેળો કેન્સલ કરાયો છે। અષાઢી બીજના દિવસે યોજાય છે મેળો। તોરણિયા ધામનો મેળો પણ કેન્સલ કરાયો છે। પરબધામના કરસનદાસ બાપુએ જાહેરાત કરી હતી લોકોને મેળામાં ન આવવાની અપીલ પણ કરવામાં આવી છે।